કચ્છના ગાંધીધામમાં ત્રણ શખ્સ દ્વારા 500 કટ્ટા ચોખાની ચોરી કરાઈ હતી. ચોરીની ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસની તપાસ દ્વારા આરોપીઓને અટકાયત કરવામાં આવી હતી. કચ્છના ગાંધીધામમાં બાસમતી ચોખાના ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં ત્રણ શખ્સ દ્વારા 500 કટ્ટા ચોખાની ચોરી કરવામાં આવી હતી. ચોરીની ઘટના બાદ પોલીસને જાણ કરી ઘટનાની ફરિયાદની અરજી કરવામાં આવી હતી. પોલીસે બાતમીના આધારે ત્રણ શખ્સોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. નીલકંઠ ગોડાઉનમાં તારીખ 30/12 ના રોજ 400 ગુણી ચોખાની થયેલ ચોરી બાબતની તપાસ અમોએ શ્રી જાડેજા સાહેબ પાસેથી સંભાળેલી અને ઝીણવટપૂરી તપાસ કરતાં આ ચોરી મીઠી ખારી રોહણના અબ્દુલ મહમદ તથા મુસા નૂર મહમદ અને કાસમ ઇસાકે કરેલ હોવાનાની હકીકત મળતા તેઓને ગઈ રાત્રિના આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ ચોરીમાં ગયેલ ચોખા તેને ભુજ મેટાડોર મારફતે મોકલાવેલો હોય, જેથી ભુજ તરફ તપાસ કરવા માટે આ પકડાયેલ આરોપીઓની દિન 7ની રિમાન્ડ માંગણી કરી આગળની તપાસ હાથ ધરેલ છે. ભગુભાઈ આહિર, CN24 ન્યૂઝ, ગાંધીધામ.